એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર આ મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી ઉપર મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવનયાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં નૃત્ય અભિનય શિલ્પ નો ધર્મ સાથેનો સંબંધ આધ્યાત્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર જ આજે તમને આગળ લઈ જઈશ. સમજાવવા માટે હું તમને આ બધી કલાઓ અલગ અલગ વર્ણન કરું, જેમ કે ચિત્ર હોય, નૃત્ય હોય, શિલ્પ હોય, અભિનય હોય, સંગીત હોય. પણ મેં જે યાત્રા કરી અલગ અલગ કલાક્ષેત્રમાં, મને ક્યારે એક કલા બીજી કલાથી અલગ નથી લાગી. દરેક કલાઓ મેં એકી સાથે જ મારી અંદર એક રસ થયેલી જ જોયેલી છે અથવા એનો અનુભવ કરેલો છે. હું તમને એક અનુભવની વાત કરું, ત્યારે હું 9મા ધોરણમાં હોઈશ. એટલા સમય દરમિયાન હું આ બધી જ કલાઓ છે એમાં ખૂબ જ ઊંડાણથી સાહજિક રીતે, જે મારો સ્વભાવ હતો કલા તરફનો રસ, એમાંથી હું પસાર થઈ રહ્યો હતો બધા જ કલાઓમાંથી. નાનપણથી જ મારી અંદર નૃત્ય એકદમ જ સહજ હતું, એકદમ સહજ. કે હું તમને જો પ્રારંભ કહું, મારા શરીરમાં જે નૃત્યનો જન્મ થયો એનો પ્રારંભ કહું, તો એને હું નારદ નૃત્ય કહી શકું. નારદ નૃત્ય એ સમયમાં મારી અંદર બહુ સહજ રીતે આવતું, અને હું મોટા મેદાનની અંદર પોતાની અંદર જ ગીત આવ્યા કરે, ગણગણું એ ખરો, અને પોતાની અંદર ગીત આવે તો ગીતના જે રિધમ હોય એના ઉપર આ પ્રકારની ચાલ રહ્યા કરતી મારી. અને હું 9મા ધોરણ સુધીમાં મેં ચિત્ર કયો, સંગીત કયો, નૃત્ય શિલ્પનો જે આંતરિક અનુભવ છે, આંતરિક જોડાણ છે આ કલાઓ સાથેનું, એ મેં ખૂબ ઊંડાણથી અનુભવ્યું, ખૂબ ઊંડાણથી. એની સાથે સાથે મને યોગ, એટલે યોગાસન, ખાસ કરીને યોગાસન અને સ્પોર્ટ્સ, જેમાં એથ્લેટિક્સ, મને અતિશય ઇન્ટરેસ્ટ, મને એથ્લેટિક્સમાં એવી જાતનો ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો કે સમજી લો હું સવારે 6-7 વાગ્યાથી શરૂ થાય મારી રમતનું વર્કિંગ, અલગ અલગ પ્રકારની એથ્લેટિક્સની રમત, તો હું લગભગ સાંજે સંધ્યા સમય સુધી હું કોઈ ને કોઈ રમતમાં બિઝી જઉં. પછી હાઈ જમ્પ હોય, લોંગ જમ્પ હોય, પછી પોલ જમ્પ છે, ટ્રિપલ જમ્પ છે, રનિંગ છે અલગ અલગ પ્રકારની, કે વિઘ્ન દોડ છે, આવી કોઈ ને કોઈ રમતોની અંદર બિઝી જઉં. અને એ સમયમાં મારી છે, જેમ કે સાંઘિક રમતો છે, બધાની સાથે રમવાની રમતો, એમાં ખો ખો છે, બાસ્કેટબોલ, કબડ્ડી, વોલીબોલ, આ બધી રમતોમાં મને, એટલે એમ સમજો ને કે એ સમયમાં મને ખાલી ક્રિકેટ સિવાય હું બધી જ સાંઘિક રમતો અને એથ્લેટિક્સ બધામાં ભાગ લઉં, બધામાં, અને ટ્રેમેન્ડસ રીતે એમાંથી મારું શરીર પસાર થતું જતું હતું અને ખૂબ મને આનંદ રહેતો. ને એની સાથે સાથે જે યોગાસનની પ્રક્રિયા હતી, શરીરને કોઈ પણ એક આસનમાં સ્થિર કરવું, એમાં પણ મને બહુ જ ઇન્ટરેસ્ટ પડતો. એટલે શરૂઆતમાં આ ભાગ હરીફાઈથી થતો, હરીફાઈ થતી, અમે જે નાના છોકરાઓ સાથે સાથે આસન કરતા તો અમારા વચ્ચે હરીફાઈ થાય કે એક જણ 10 મિનિટ ટકાવે તો હું 15 મિનિટ ટકાવું, એવા જ એ 20 મિનિટ ટકાવે તો હું 25 મિનિટ ટકાવું, એમને એમને અમારા જે યોગાસનના સમય છે એ વધવા માંડ્યા.
અને એવી જાતના આસનમાં સ્થિરતા આવવા માંડી, જેમ કે સામાન્ય રીતે હલાસન છે, પશ્ચિમોત્તાસન છે, એ કોઈ ટકાવાના આસન નથી, ધ્યાન માટેના આસન નથી. પણ અમારે તો શું હતી, હરીફાઈઓ હતી, એટલે અમે કોઈ પણ આસન હોય એમાં હરીફાઈને લીધે ટકાવતા 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 એક એવી જાતના અનુભવમાં હું આવવા માંડ્યો કે આંતરિક એકદમ શાંતિ લાગે. કારણ કે ઘણો લાંબો સમય સુધી આસન ટકાવવામાં આવે, તમે જોજો કોઈ પણ એક આસન છે એમાં તમે લાંબો સમય સ્થિર કરી નાખો શરીરને, તો મનની જે દોડાદોડ છે એ એક સમય આવશે કે પછી મન એકદમ શાંત લાગશે. તો અમે સાંજે એવું થતું કે આખો દિવસ અમે રમ્યા હોઈએ ને સાંજે આસન કરીએ, એટલે આસનની જે સ્થિરતા છે આવું કોઈ કેનાર ન હતું અમને. પણ જે આ આખી પ્રક્રિયા જે સહજ બનતી એ હું તમારી સાથે વાત કરું. તો આખી જે સહજ પ્રક્રિયા થતી એવી થતી કે હરીફાઈને કારણે આસનની સ્થિરતા વધવા માંડી, અને આસનની સ્થિરતાને કારણે અંદર એકદમ શાંતિનો અનુભવ થાય. એટલે પછી એવું પણ થાય કે આખા દિવસ દરમિયાન જ્યારે અશાંતિ જેવું લાગતું હોય ને તો એમ સાંજ યાદ આવે કે સાંજે જ્યારે આપણે આસન કરશું ત્યારે એકદમ શાંત થઈ જશે મન, ને એ શાંતિનો અનુભવમાંથી એને એ અનુભવને માણવા માટે આખા દિવસમાં એક તાલાવેલી એ રીતે કે ક્યારે સાંજ પડે આસનમાં સ્થિર થાય ને એ પ્રકારની શાંતિનો અનુભવ થાય. એટલે આ વાત હું એટલા માટે કરું છું કે એટલી બધી હું પ્રવૃત્તિઓમાં ભાગ લેતો, બધી જ નાટક, નૃત્ય, સંગીત, એક એક જે પ્રવૃત્તિ છે એ બધામાં ભાગ લેતો. ને એનું મુખ્ય કારણ મેં તમને આગળ પણ કહ્યું કે મને ભણવામાં રસ ન પડતો, એટલે મને એમ થાય કે જેટલો સમય પ્રવૃત્તિમાં હું ભાગ લઉં તેમાં ભણવામાંથી બચી શકાય, એના કારણે બધી પ્રવૃત્તિમાં ભાગ લઉં. પણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને કારણે એક તો મારું પોતાનું જે આંતરદર્શન હતું એમાં પણ પોતે પોતે સહજ રીતે ઊંડાણ આવવા માંડ્યું. બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને કારણે જે સ્પર્ધા છે, સ્પર્ધા એટલે ચિત્ત છે, આપણું મન છે, એનો એક સહજ ગુણ છે સ્પર્ધા. આપણે જ્યારથી શરીર ધારણ કરીએ છીએ ત્યારથી આપણે આપણું જે જીવન છે ટકાવવા માટે આપણે બીજા જીવ સાથે એક સૂક્ષ્મ સ્પર્ધા ચાલે છે આપણી અંદર. તો આ મને વાત નાની મોટી બધી સ્પર્ધાઓમાં એટલે સુધી હું તમને કહું કે હું વક્તૃત્વ સ્પર્ધામાં મેં ભાગ લીધો અને મારી અંદર હું જ્ઞાન પ્રાપ્ત થાય આ જાતનું જે હું તમારી સાથે વાત કરું કે હા મારી અંદર આ બધા જે છોકરાઓ છે એની સાથે એક સ્પર્ધા ચાલે છે કે મારો પહેલો નંબર આવશે કે નહીં આવે, આ વક્તૃત્વ સ્પર્ધામાં હું જીતી જઈશ, મેડલ મને મળશે. એટલે બારે મારું વક્તવ્ય ચાલે છે, હું જે અનુભવ કરતો સ્પર્ધાઓમાં એ આ જાતનો અનુભવ કરતો કે સમજી લો કે બારે હું સ્કૂલની હરીફાઈ ચાલે છે એમાં હું વક્તવ્ય આપું છું કોઈ પણ એક વિષય ઉપર, એની સાથે સાથે મારી અંદર જે ઘટના બને એ જાતની ઘટના બને કે મને પોતાને મારી સાથે વાત થાય, આત્માનો અવાજ સંભળાય કે હા અત્યારે હું આજે બીજા છોકરાઓ છે મારી સાથેના એની સાથે મારી આંતરિક સ્પર્ધા ચાલે છે કે એ લોકો કરતાં મારો આગળ ક્રમાંક આવશે કે નહીં, હું આ મેડલ મેળવી શકીશ કે નહીં. એટલે આ જાતનું જે આંતરદર્શન હતું મારું એ પણ મને સ્પર્ધામાં બહુ વધવા માંડ્યું. જેમ કે સ્પર્ધાના ભય છે એની સંવેદનાઓ છે, તો સ્પર્ધા દરમિયાન એ ખ્યાલ આવવા માંડે કે હા મારી અંદર આ ભયની લાગણી છે કે હું મારો આમાં નંબર નહીં આવે, તો અત્યાર સુધી મારો આની અંદર નંબર જ આવેલો છે, આ ચિત્ર છે તો આ ચિત્રમાં અત્યાર સુધી તો મેં નંબર જ લીધો છે, હવે આ સ્પર્ધામાં બીજો કોઈ નંબર લઈ જશે તો, એટલે એક ડર એ લાગે કે મારો હોલ્ડ હતો જે સ્પર્ધાઓમાં કે મારી પકડ હતી નંબર ઉપરની, તો જ્યારે બીજો કોઈ લઈ જશે તો એવો ભયનો એ ખ્યાલ આવતો થાય અંદર મારી અંદર. પછી નવમા ધોરણમાં ઇતિહાસની અંદર મેં એકવાર ચોપડી ખોલી તો ઇતિહાસમાં મેં પહેલી વાર નટરાજની મૂર્તિના દર્શન કર્યા. પહેલી વાર જેવી આ નટરાજની મૂર્તિના દર્શન કર્યા ને મેં અંદર કંઈક અદ્ભુત અનુભવ્યું કે જે શબ્દમાં એટલું જ કહી શકાય કે આમ એક અલગ જ જાતની પ્રસન્નતા મને પ્રાપ્ત થઈ. આમ નટરાજની સાવ એક નાનકડી મૂર્તિ દોરેલી હતી અને એનું વર્ણન આપેલું હતું, અને આ મૂર્તિ છે જ્યારે મને સમય મળે સ્કૂલમાં કાંઈ જેમ કે સમજી લો મેથ્સનો લેક્ચર ચાલે છે તો હું શું કરું, ઇતિહાસની ચોપડી કાઢીને નટરાજની મૂર્તિ જોઉં કે નટરાજની મૂર્તિનો સહિત એનું આખું જે દર્શન છે નૃત્યમય એ મને બહુ જ સ્પર્શ કરે, આંતરિક બહુ જ મજા આવે. જ્યારે જ્યારે સમય મળે હું નટરાજની મૂર્તિ એ જે ઇતિહાસનો એટલો ભાગ જ આમ ખોલીને જોઉં કે મને નટરાજની મૂર્તિ હોય,
અને એની અંદર મને ખૂબ આમ જિજ્ઞાસા રહી કે આ મૂર્તિ શું હશે, કેવી હશે. પછી એની અંદર બધા એવા વર્ણન હતા કે આ મૂર્તિ આટલી ઊંચી છે, દક્ષિણના બધા શહેરોના નામ આપેલા હતા કે એની ગુફાઓમાં આવેલી છે. અને મને બહુ જ જિજ્ઞાસા થાય કે સાચા અર્થમાં મૂર્તિ આ તો દોરેલી છે, પણ ખરેખર આ નટરાજની મૂર્તિ હશે કેવી. એટલે આ મારી અંદર એકદમ ઊંડાણથી ચાલે. પછી એ સમય દરમિયાન જે સ્કૂલની જેટલી સ્પર્ધાઓ છે, અને એમાં ખાસ કરીને જે નાટક છે, મોનો એક્ટિંગ છે, આ જાતની જે સ્પર્ધાઓ છે કે એની જે પ્રવૃત્તિ છે, તો મારા એ વખતના એક સાહેબ હતા સ્કૂલમાં, ગઢવી સાહેબ, એને મારા ઉપર બહુ જ પ્રેમ અને મને એના ઉપર બહુ પ્રેમ. હું આખા દિવસના જેટલા લેક્ચર હોય ને, આમ એ અનિયમિત મને ગમે એટલા માટે, કારણ કે એમને એમની પાસે ડિગ્રી પણ નહીં, કે એમના ઉપર એવું હતું કે જો એ સમયે એ બીએડ ન કરે તો એમણે સ્કૂલમાં રહી શકે નહીં. એટલે મારા જે ભાઈ હતા એ આચાર્ય હતા સ્કૂલમાં, એ ખૂબ મહેનત કરતા કે કરી લે બીએડ, પણ એમનો સ્વભાવ મને ખબર હતો કે એમને છે ને એ જાતનું મારા જેવા હતા અનિયમિત. સ્કૂલમાં એકાદ મહિનો આવે, પછી ત્રણ ચાર મહિના રજા હોય, વરી એકાદ મહિનો આવે, પણ મારા ભાઈ કોઈ પણ રીતે એને ટકાવવાની ટ્રાય કરતા. અને એને બધી જ લલિત કલાઓમાં બહુ જ ઊંડું જ્ઞાન, બહુ જ રસ, સ્પોર્ટ્સ છે, યોગ છે, અને બધી જ કલાઓમાં એને બહુ જ એકદમ સહજ રસ, આંતરિક રસ. અને એ છે ને એને મારા ઉપર એટલો બધો પ્રેમ કે કોઈ પણ લલિત કલાનો ભાગ હોય, પછી બોલવાનું હોય કે મોનો એક્ટિંગ હોય કે નાટક હોય, તો એ છે ને મારો આગ્રહ જ રાખે એટલે સુધી મને બોલાવીને કહી દે કે તું આવજે આ નાટકમાં, તો મને પણ મજા આવે, તું હોય ને તો પ્રેક્ટિસ કરાવવામાં મને સારું રહે. અને એને એટલું મારા ઉપર પ્રેમ ને કે મારા કરતાં મને ખબર હોય કે આ છોકરાઓની એક્ટિંગ મારા કરતાં સારી છે, તો એ છોકરાઓને શું કરે, મારું ઉદાહરણ આપે કે જો આ કેમ બોલે છે એવી રીતે, તમારે મને ખબર પડે કે આ ચોખ્ખો પક્ષપાત જ છે, એને મારા ઉપર પ્રેમ છે એટલે એ વાત કરે. પણ એ રીતે ઉદાહરણ આપે કે જો આ કેમ બોલે છે, બા જરાય એનામાં ડર છે, એ આવીને કેવો સંવાદ બોલે છે, કેમ રજૂ કરે છે, એવી રીતે તમારે રજૂ કરવાનું. ખરેખર હું છોકરાઓ મારા કરતાં સારી એક્ટિંગ કર. પછી એને એટલું મેં આગળ તમને એક મારો અનુભવ કહ્યો છે કે એક મોનો એક્ટિંગમાં મારી એટલી જબરજસ્ત એક્ટિંગ થઈ, એણે મને સ્ટેજ ઉપર આવીને ઉપાડી લીધો, ત્યાં મને બચ્ચી ભરાવે મોઢા ઉપર, ખૂબ રાજી થઈ ગયા ઓડિયન્સની વચ્ચે. અને એને એટલી હદે એ મારી સંભાળ રાખે કે સમજી લો કે હું આમ કોઈ મોનો એક્ટિંગની સ્પર્ધા છે, હું સ્ટેજ ઉપર આવું, ઘણી વાર હું એટલું બધું ઇન્વોલ્વ થઈ જાઉં, મને ઓડિયન્સ આઈડિયા ન રહે કે ઓડિયન્સ આમ સામે છે, હું મારામાં જ આવી જાઉં, નાટકનું પાત્ર હોય તોય હું મારામાં આવી જાઉં, કે મોનો એક્ટિંગમાં પણ હું મારામાં એ સ્ટેજ ઉપર દોડતા દોડતા આવે, મારું મોઢું આમ સીધું કરી જાય, ઓડિયન્સ સામે ઊભો રાખ, પાછા જતા રહે, એટલે એટલું બધું એ રસ લે. રાસ હોય રાસમાં જો મારા આમ સારા સ્ટેપ થયા થાય, આવીને એક મને ઉપાડે, એટલે આમ એક જાતનું પક્ષપાત જ રહે મારા માટે. અને મને હું એની જ રાહ જોયા કરતો, કારણ કે એનું છે ને જે ભણાવવાનું હોય ને, મારા જેવું ભણાવવાનું હોય ને, એમાં વિષય ઉપર કાંઈ, એટલે જે ભણા ચોપડીની વાત હોય ને, ચોપડીની વાત એ કરે જ નહીં, ખાલી ચોપડી હાથમાં આમ પડી હોય, બાકી એના પોતાના જીવનના અનુભવ હોય, આમ ક્યારે લેક્ચર પૂરું થઈ જાય, એકદમ ઇન્ટરેસ્ટિંગ વાતો, ભૂત પ્રેતની કલાઓની, એના પોતાના અનુભવ, નાટકના અનુભવ, અમે જૂના સમયમાં નાટક કેમ કરતા, પેટ્રોમેક્સના પ્રકાશની અંદર, ફાનસના પ્રકાશમાં, ગામમાં કેમ નાટક કરતા, એ રીતે બધા વર્ણન કરે. કસરત તો એનો જ શોખ કે અમે જો કેવી રીતે શીશા ઉપર સ્ટૂલ રાખીએ, સ્ટૂલ ઉપર શીર્ષાસન કરીને, આ બધું મને બહુ જ ગમે, મને એમ થાય હું કેમ કરી શકું આમના જ. એટલે અમારા બે વચ્ચે એકદમ આત્મિક જોડાણ. મને એ મજા આવે કે એ જો નાટક કરાવતા હોય ને, આમ એ રજામાં હોય પણ નાટક કરાવવા માટે આવે, એટલે એ નાટક કરાવતા હોય ને, તો હું કોઈ પણ નાટક ગમે એ પાત્ર આપે હું ક્યારે પૂછું જ નહીં. અને એ તો એ ટ્રાય કરે કે જે નાટકનું સારામાં સારું પાત્ર હોય ને, એ જ મને આપવાનો પ્રયત્ન કરે, જો એ ગઢવી સાહેબ હોય. પછી એક બનાવ કેવો બને છે કે એકવાર એ નૃત્ય ઉપર વાત કહી, ને આ બધી ઘટનાઓ છે ને, આપણે ભલે હું એમ કહું કે અચાનક બની, ખરેખર એ અચાનક નથી બનતી. આ ઘટનાઓ કેમ છે હું તમને એ પણ આગળ તમે ખ્યાલ પણ આવતો જશે કે જેમ જેમ જીવની યાત્રા થતી જાય ને, જીવની યાત્રા, અને જે તમારા માટે જ્યારે જરૂરી છે, જે જ્ઞાન એ પોતે પોતે પ્રગટ થઈ જશે, એની વાત
તમારા સુધી પહોંચી જશે. તમે જે તમારું છે એ ચાલુ રાખો. એટલે જો આ ઘટના હું કહું છું એનાથી પહેલાં હું નૃત્યમાં તો રહેતો જ, કારણ કે મેં તમને આગળ કહ્યું કે હું નૃત્ય મારી અંદર ચાલવું જોઈએ, અને એટલી હદે મારી અંદર આમ નૃત્યના સ્ટેપ ચાલે ને કે લગભગ મને જે જગ્યાએ શાંત બેસવાનું હોય ને ત્યાં મને વઢ જ પડે, કારણ કે મારી અંદર જે ચાલતું હોય ને એક રિધમ, એટલે મારા પગ છે ને આમ ચાલ્યા જ કરતા હોય, એટલે મારી અંદર સમજી લો કે ગીત ચાલતું હોય, આ મેરે હંજોનિયા ખેલે આંખ મિચોલિયા, એટલે મારી અંદર પોતાની રીતે આખી આમ કલ્પના ચાલતી હોય કે આ નૃત્ય આમ આમ થાય, એટલે મારા છે ને આમ પગ ચાલતા જોઈએ, એટલે જ્યાં જ્યાં શાંત બેસવાનું એ બધા મને વડીલો વટે, એ પગ સીધા રાખ, સરખો બે, શાંતિથી બે, હા કમર સીધી કરના, પગ આમ લાંબા નહીં કરવાના, હલાવવાના નહીં, પણ મારી અંદર એક રિધમ ચાલે છે, વરી થોડી વાર હું બેસું, વરી મને એ લોકોનો યાદ ન રહે કે આ લોકો મને વઢ્યા હતા, વરી પગ લાંબા થઈ જાય, વરી પાછી ઓલા સ્ટેપ ચાલે, એટલે આ જાતનું નૃત્ય મારામાં સતત રહેતું. પછી હું જે રીતે અભિનયમાં હું કોઈનો પણ અભિનયો નાના મોટા નાટકો તેની મારામાં નકલ ચાલે જ, કે એના જે હું એક્ટિંગ કરવાની ટ્રાય કરું, એના જે હું બનવાની ટ્રાય કરું, પછી એ જ એની સાથે સાથે જેમ કે મેં જેટલા ફિલ્મ જોયેલા હોય એના જેટલા ફિલ્મ ગીત હોય એ હીરોએ કર્યા હોય, હિરોઈને કર્યા હોય, સાઈડ હીરોએ કર્યા હોય, સાઈડ હિરોઈને જેણે કર્યા હોય એણે, પણ મેં બધા જે ફિલ્મ જોઈ આવ્યો હું એના જેટલા નૃત્યો હોય, જેટલા ગીત હોય એ મેં તો કર્યા જ હોય, એમ એટલી હદે મારું અંદરનું નૃત્ય તો ચાલતું જ રહેતું. નૃત્ય મને આ ખ્યાલ ન હતો, પણ આ સહજ જે પ્રક્રિયા બનતી આજે હું તમને કહી શકું. હવે એ જ્યારે તમે જુઓ કે પીક પોઈન્ટ ઉપર પહોંચે છે આ જાતની જે મારી અંદર ચાલતી પ્રક્રિયા હતી, એ આમ એક ઊંચાઈ ઉપર આવે છે ત્યારે કેવી ઘટના બને છે કે આ ગઢવી સાહેબ છે એણે ઇતિહાસની વાત છે ને આ નટરાજની મૂર્તિની જ્યારે વાત આવી, એણે આ નટરાજની મૂર્તિનો એ વિષય ઉપાડ્યો, એને એ એટલો જે ફકરો હતો એ સમજાવવા ઉપર આવ્યો, અને મારી અંદર એટલી જિજ્ઞાસા કે આ ક્યારે સમજાવે ગઢવી સાહેબ નટરાજ ઉપર. એણે નટરાજ ઉપર પહેલું જ જે વક્તવ્ય આપ્યું એ આપ્યું ભરતનાટ્યમ ઉપર. એમને જો તમે એ સમયે ગામડામાં પણ આ વ્યક્તિ ભરતનાટ્યમનો ખ્યાલ છે કે આવી જાતતું એક પ્રાચીન નૃત્યશાસ્ત્ર છે, અને હું તમને મુદ્રા કહું, એણે આ જાતની મુદ્રા બતાવી કે જેમાં ડાબા હસ્તથી આંખ બતાવી, ડાબા હસ્તથી આ આંખની મુદ્રા જ ભરતનાટ્યમની આંખ બતાવી, અને જમણા હસ્તથી આ મૃગ બતાવે, આ રીતે મૃગ શીર્ષામ બતાવવામાં જમણા તેમણે મૃગ બતાવ્યું. બરાબર, એણે એમ કીધું કે મૃગનયની છે એ તમારે નૃત્યમાં બતાવવું હોય, મૃગનયની કે જેની આંખો મૃગ જેવી છે, હરણ જેવી છે એવું બતાવવું હોય તેની આ મુદ્રા છે, એમ કરીને જમણા હાથે મૃગ બતાવ્યું, ડાબા હાથે એણે નયન બતાવ્યું આંખ. એનું આ બતાવવું અને મારી અંદર જાણે મૃદંગનો મેં વિસ્ફોટ સાંભળ્યો. મૃદંગ જે આમ આ જ્યારે હું આ નટરાજની પ્રાર્થનામાં આ શબ્દ આવે ને પ્રચંડ નાદ મૃદંગના, એ જ્યારે શબ્દ આવે ને ત્યારે હું આ જ ઘટના મને યાદ આવે. એ જ સમયે મેં જબરજસ્ત મારી અંદર જાણે મૃદંગનો વિસ્ફોટ થયો, નાદનો એવું એક આખા શરીરમાં આમ ધણધણાટી સાંભળી. ખાલી એણે મૃગ નયની એટલી જ વાત કરી મારી અંદર, અને મારી અંદર કાંઈક આમ જાણે આમ અટકાયેલું હતું અત્યાર સુધી એ આમ જાણે પથ્થર નીકળી ગયો હોય ને અંદરથી એક ફ્લો શરૂ થઈ ગયો હોય એવું આવવાનું શરૂ થયું. સમજાય નહીં કાંઈક, પણ કાંઈક અદ્ભુત થાય, અને એવું થાય મને એમ થાય કે હું જલ્દી આ સ્કૂલ છોડીને હું ઘરે જતો રહું, ઘરે જતો, અને એવું જ બન્યું કે હું ઘરે જ નીકળી ગયો, સ્કૂલમાં ન રહ્યો. પછી મને એ દિવસની રાતે ખ્યાલ છે કે અમારી બહુ જ મોટી અગાશી હતી જ્યાં અમે રહેતા હતા, બહુ જ મોટી, લગભગ આટલી જ વિશાળ અગાશી હશે. અને એ રાત્રે શું થયું કે જ્યારે બધા આમ, અને હું એ જ રાહ જોતો હતો કે બધા આમ સૂઈ જાય, શાંત થઈ જાય, પછી હું એકલો થઈ જાઉં, એટલે જેવો હું એકાંતમાં ગયો અને મને આ જ આવ્યા કરે અંદરથી એ જે મૃદંગનો અવાજ હતો, પોતે પોતે એક જાતો રિધમ આવે પગમાં, ને એ દિવસે હું જોઉં તો મારી અંદરનું જે નૃત્ય હતું એનો પ્રકાર એ મને બદલાયેલો લાગે. આમ જે નૃત્યના વણાંક છે કે નૃત્યનું જે સ્વરૂપ છે મારામાંથી પ્રગટ થતું એ આખું બદલાયેલું લાગે. ને તમે એમ સમજો કે લગભગ મેં આખી રાત મારી નૃત્યમાં જ રહી, આખી રાત હું નૃત્યના એક અદ્ભુત અનુભવ કે આનાથી આગળ એ પ્રકારનો મેં અનુભવ નહોતો કર્યો, નૃત્યનો આટલો ઊંડાણથી અથવા આટલો સહજ, આટલું પોતાની મેળાએ જે કાંઈ કામ આવતું હોય. અને
એ એવી જાતનું નાદ હતું, એવી જાતનો નાદ કે જેમાં આમ તમે જો તો બધા જ જે આમ તમે જો તો નાદનું જેને આપણે ઓરિજિન કહીએ, નાદનું મુખ્ય સોર્સ, એના સંપર્કમાં હું આવ્યો. એટલે આમ જાણે બધા જ મારી સામે આમ જે પખાવત છે કે નાલ છે તબલા છે એના જે જે રિધમ છે, જે પ્રગટ થાય છે લૌકિક જગતમાં, જે પ્રગટ થાય છે એ જ આમ એ જ નાદની અંદર જાણે હું આમ પ્રાપ્ત કરતો હું, આમ મને મળતું હોય દરેક રિધમના જે જે સ્વરૂપ છે એને હું પ્રાપ્ત કરતો હું, મળતો હોય એમાંથી મારું આમ શરીર પસાર થતું, એવા જ આખા આખી રાત આ જાતના નૃત્યમય અનુભવમાંથી હું પસાર. અને એ પછીની જે રાત હતી મારી એ હું નૃત્ય કરું કે ન કરું પણ અંદર એક આમ નૃત્યમય જ રહે, આખું જે ચિત્ત છે આખું જે શરીરની સ્થિતિ છે એમાં એક નર્તન જ રહે. અને ખાસ કરીને આ જે સમય હું તમને કહું છું, આ જે અનુભવ કહું છું, એ અનુભવમાં મેં જોયું કે જે આવા સ્વરૂપ છે જેમ કે શિવ સ્વરૂપ છે, પાર્વતી છે કે વિષ્ણુ છે, લક્ષ્મી છે, દેવદેવીઓ છે, સરસ્વતી છે, તો આ જાતના સ્વરૂપ અને એની મુદ્રાઓ મને પોતે પોતે જ અંદરથી આવવાની શરૂ થઈ પોતે પોતે. અને આખી રાત દરમિયાનના જે નૃત્ય હોય એમાં કેટલો સમય, અને આ કેવું બને કે એવું નથી કે ચલો હું કોઈ ટેપ ચાલુ કરું, કોઈ ગાય છે, એવું નહીં, અંદર અંદરથી જે કામ રિધમ રહે પોતે જ, આખા શરીરમાં જ રિધમ રહે, એવું નહીં કે રિધમ અને મારું શરીર અલગ છે એમ નહીં, આખે આખું આમ નૃત્ય છે, આમ કણ કણમાં અનુભવ, આખું રિધમ છે આખા શરીરમાં, આખો નાદ છે એ આખા શરીરમાં પ્રગટ થાય. પછી વચ્ચે વચ્ચે જે જે મુદ્રાઓ છે એમાં હું સ્થિર થઈ જાઉં, જેમ કે આમ શિવની મુદ્રા છે, સ્થિર થાઉં, મને એટલું સારું લાગે, એટલું બધું સારું, એમ એમ ખ્યાલ ના આવે કે આ શિવની મુદ્રા છે. પણ જેમ જેમ હું પાછળ મારો શિલ્પનો અભ્યાસ વધતો ગયો કે નૃત્યશાસ્ત્રનો જે લૌકિક અભ્યાસ મારો વધતો ગયો, એમ મને ખ્યાલ આવતો ગયો કે હું આ બધી મુદ્રાઓમાંથી એમને એમ જ શરીર પસાર થયું. એટલે હું જે તમને સહજ કલા હું જે ઇન્ટ્રોડ્યુસ કરું છું કે એના ઉપર હું એક ધ્યાન આપું છું, એનું કારણ એટલું જ છે કે બધું જ આપણામાં છે, બધું જ, જો એ સહજ રીતે પ્રગટે તો શાસ્ત્ર તો પછીની વાત છે. આ જેમ કે ભરતનાટ્યમ છે કે કથક છે કે આ જે નૃત્યશાસ્ત્રો છે એના સંપર્કમાં તો હું પછી આવ્યો, અને એ સંપર્કમાં આવ્યો અને એનું જ્યારે હું જાણતો થયો, લૌકિક જ્ઞાન જ્યારે એમાંથી હું પસાર થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું મેં એમને એમ મારામાં પ્રગટ થતું, આ મુદ્રાઓ છે કે શરીરની જે સ્થિતિ છે એ મારામાંથી એમને એમ પ્રગટ થતી હતી. એની સાથે એક, કારણ કે ત્યારે મારે કોઈ ગુરુનું માર્ગદર્શન નહીં આ સમય કે આ ઘટના શું બની રહી છે કે આમાં કેમ ઉતરાય આગળ જવાય, પણ જો બધું કેમ થાય છે એ સમય એવું થયું કે નૃત્ય એટલું રહેતું મારામાં એટલું, અને સાંજના સમયે જેમ કે મેં ભોજન લીધું છે પછી મને નૃત્યની એટલી બધી ઈચ્છા થાય, એટલી બધી ઈચ્છા થાય કે મારે નૃત્યમાં ઉતરવું જ પડે, એક દોઢ બે કલાક આમ નૃત્યમાં જ રહેવું પડે, એ નૃત્ય ફેંકાય પછી જ મને શાંતિ લાગે, નહીં અંદર એકદમ તકલીફ રહે શરીરમાં. એની સાથે કેવું થયું કે મારા જે નિદ્રાના સાહજિક કેન્દ્રો હતા એ સમયે મને નિદ્રા ઉડી ગઈ, નિદ્રા આવે જ નહીં, આખી આખી રાત મારે આમ જાગતી જાય. એટલે જાગવામાં પણ પછી અમુક સમય પછી મને ઉજાગરા જેવું લાગે, થાક લાગે, કોઈ પણ રીતે શરીર વિશ્રામ થાય જ નહીં, કોઈ પણ રાત્રે જમ્યા પછી વિચિત્ર કે મારા હાથમાં કોઈ ચાવી ના આવે કે વિશ્રામ માંથી શરીરને પસાર કેવી રીતે કરવું, પણ ધીમે ધીમે એમાં પણ કેવું થયું કે યોગ નો અભ્યાસ મારો ચાલુ, કારણ કે યોગમાં મને રસ, એટલે કેમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, કેમ આવો ખ્યાલ આવે છે, પણ હું તમને કે જયારે જયારે ફરીથી અમે આસનની સ્પર્ધાઓ ચાલતી જેમાં અમે આસનમાં સ્થિર થતા અને આસનની સ્પર્ધાઓ ચાલતી અમારા વચ્ચે છોકરાઓ વચ્ચે, આ આસનમાં હું લાંબો સમય શરીરને ટકાવું, લાંબો સમય તો હું જોતો કે
આંતરિક એકદમ શાંતિ લાગે, જે શરીર એકદમ વ્યગ્રતામાં આવી ગયું, એ વ્યગ્રતામાં જે શરીર બહાર આવી તો મને આ એક ચાવી કેવા પ્રકારનો મને ખ્યાલ આવ્યો. જેમ કે મને ખ્યાલ આવ્યો કે જેમ નિદ્રાથી શરીર શાંત કરી શકાય, નિદ્રામાંથી પસાર થઈ છે આપણે શાંત થઈ જાય, તો આસનમાં લાંબો સમય સ્થિર રહેવામાં આવે તો એવી એનાથી અલગ પ્રકારની શાંતિ છે. આ પોઈન્ટ મને 3-4 મહિનાની જે મેં તકલીફ અનુભવી મારી અંદર નિદ્રાની જે અસંતુલન પેદા થયું, એના પછી જે મારા હાથમાં વાત આવી એ આ વાત મળી ગઈ કે જે પ્રકારે નિદ્રાનો વિશ્રામ પ્રાપ્ત કરી શકાય છે, નિદ્રામાંથી વિશ્રામ પ્રાપ્ત થાય બરાબર એ જ પ્રકારનો વિશ્રામ આસનની લાંબા સમયની જો બેઠક હોય સ્થિરતા હોય તેમાંથી એ જ પ્રકારનો વિશ્રામ પ્રાપ્ત થાય. એટલે જે હું તમને કહું કે જે મારી આ 3-4 મહિનાની જે તડપ હતી, જે અસંતુલિત સ્થિતિ હતી, બહુ જ વ્યગ્ર સ્થિતિ, અંદરની જે સ્થિતિ હતી બહુ જ ખરાબ, એટલે તમે સમજી લો એકદમ ભયંકરમાં ભયંકર સ્થિતિ, કે જ્યારે આમ મારી આ નૃત્યની શરૂઆત થઈ અને જેને ચરમ સીમા અનુભવી આનંદની, એટલી જ મેં તળેટી અનુભવી આ નૃત્યમાં. જ્યારે હું આગળ ગયો ત્યારે જે યાત્રા હતી નૃત્ય સાથે આ કલા સાથે, એમાં જેટલી જે ઊંચાઈ અનુભવી બરાબર આજે 3-4 મહિનાનો જો મારો અનુભવ છે, અતિશય તકલીફ, અતિશય એટલે જેની કોઈ સીમા નહીં, એટલું અસંતુલિત અંદરથી, એટલું બધું ચિત્ત અસંતુલિત અશાંત વ્યગ્ર ચિત્ત. પણ એમાં નહીં પડતું જો હવે હું સ્પષ્ટ કહી શકું કે આ જાતનું ચિત્ત તો પણ મારું એક અંતર રહે છે એ ચિત્ત સાથે. એવું નહીં કે ચલો વ્યગ્રતા પ્રાપ્ત થઈ, વ્યગ્રતામાં હું આવી ગયો તો કોઈ છોકરાઓ સાથે ઝઘડા થઈ ગયા છે, કોઈ વ્યક્તિઓ સાથે અસંતુલિત વ્યવહાર થઈ, એવું નહીં. પણ મને મારી અંદરનો સ્પષ્ટ ખ્યાલ આવે કે મેં સંતુલન ગુમાવી દીધું છે, અંદરનું જે સંતુલન એમાં હું નહીં. પણ આ વાત એટલા માટે કહું છું કે તમે જ્યારે આવી જતી સ્થિતિમાંથી પસાર થાવ ત્યારે શાંતિ જ રાખો, શાંતિ. કારણ કે આ તો હવે હું આખો અનુભવમાંથી પસાર થઈને હું કહું કે આ જતી આખી સ્થિતિમાંથી હું જ્યારે પસાર છું ત્યારે અંતમાં મારી પાસે કેવી ચાવી આવે છે કે નિદ્રા છે એ જે સુસુપ્તિ છે, સુસુપ્તિમાંથી પસાર થઈને પણ શરીર વિશ્રામને પ્રાપ્ત કરે છે. તો તમે આસન જાગૃત છે, જેમાં તમે જાગૃત છો, તમે આસનમાં સ્થિર, તમે લાંબા સમયની સ્થિરતામાંથી પસાર થાવ તો તમે એ જ પ્રકારના વિશ્રામ, એવો જ પ્રકારનો વિશ્રામ તમે પ્રાપ્ત કરી શકો. પરમાત્માને અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ મૃત્યુ લોક ઉપર પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ, એ ભાવના સાથે, પ્રાર્થના સાથે, મારામાંથી જે બોલ્યા તમારામાંથી જે સાંભળ્યું બંનેને મારા હાર્દિક વંદન કરું છું.